ભાજપના ધારાસભ્યોની કામગીરી કેવી છે? શું જનતા ભાજપના ધારાસભ્યોની કામગીરીથી ખુશ છે? પ્રજાના મતે ધારાસભ્યને 1 થી 10માંથી કેટલા માર્ક્સ મળવા જોઈએ? વિધાનસભા ચૂંટણી પહેલા આ તમામ સવાલોના જવાબ મેળવવા ભાજપે સર્વેનો સહારો લીધો છે. ભાજપે પોતાના જ ધારાસભ્યોની કામગીરીનો સર્વે શરૂ કરાવ્યો છે અને તેના માટે ખાનગી કંપનીને કામગીરી સોંપ્યાની પણ ચર્ચા છે. સર્વે ટીમમાં એક પણ ગુજરાતીને સ્થાન નથી. જ્યારે ટીમમાં 20 થી 25 સભ્યો હોય છે, આ ટીમ ગલ્લાવાળા, ધોબી, સલૂન ચલાવનારા, ગૃહિણીઓને મળે છે અને જે તે બેઠકના ધારાસભ્ય અને સરકારની કામગીરી અંગે સવાલ જવાબ કરે છે. ત્યારે સર્વેના મુદ્દાઓ પર પણ એક નજર કરી લઈએ. ધારાસભ્યની જીતની શક્યતા કેટલી તે મહત્વનો પહેલો મુદ્દો રહેશે. આ સાથે 2017ના પરિણામમાં કેટલા મતની લીડ મેળવી છે ધારાસભ્યએ તેને લઈને પણ માપદંડ નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે સૌથી મહત્વપૂર્ણ બાબત કે કેવા છે જ્ઞાતિ સમીકરણો અને ધારાસભ્યનું કામ, ગત ચૂંટણીમાં મતની કેટલી ખાધ પડી તે પણ જોવામાં આવશે. નેતૃત્વ પરિવર્તન બાદ કેટલી અસર થઈ તે પણ મહત્વનો મુદ્દો રહેશે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીને ધારાસભ્યને 1 થી 10 માર્કનું રેન્કિંગ કરાય છે. આ રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલાય છે, જેના આધારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય છે. ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની ચારેય શહેરી બેઠકનો સર્વે પૂર્ણ થયો છે. જોકે સર્વે રૂટીન હોવાનો મત રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે વ્યક્ત કર્યો હતો. સર્વેની પ્રક્રિયા છે, પાર્ટીની પ્રક્રિયા છે, પાર્ટી દર વખતે કરતી જ હોય છે અને એની અંદર કેવી રીતે કરવું, શું કરવું એ વિષય પાર્ટીનો છે, મારો વિષય નથી. મહત્વપૂર્ણ છે કે રાજકોટ શહેરી વિધાનસભા બેઠકનો સર્વે પૂર્ણ થઈ ગયો છે ત્યારે ધારાસભ્ય ગોવિંદ પટેલે પોતાની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો અને દાવો કર્યો કે તેમના સૂચનો પરના અમલથી સરકારને પણ ફાયદો થયો છે. કામગીરીથી સંતોષ છું. જ્યારે હું ધારાસભ્ય નહોતો એ વખતે પણ જે પ્રશ્નો માટે લડતો હતો એ ધારાસભ્ય બન્યા પછી સરકારમાં રજૂઆત થઈ, સરકારે મારી વાત સ્વીકારી અને અનેક રજૂઆતો એવી છે કે જે રજૂઆતોના કારણે એનું પરિણામ પણ મળ્યું. ઉલ્લેખનીય છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ જામશે અને ભાજપે હવે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવો પડશે. ત્યારે ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારો મળે અને 182 બેઠકોનો લક્ષ્યાંક પાર પડે તે માટે ભાજપે અત્યારથી કવાયત શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે સર્વે શું સામે આવે છે અને આ સર્વે સત્તા મેળવવામાં કેટલો સફળ રહે છે.